श्रुत्वा गुणान् भवर सुन्दर शृण्वतां ते निर्विश्य कर्ण विवरैर्हरतोऽङ्गतापम् रूपं दृशां दृशिमताम् अखिलार्थलाभम् त्वय्यच्युता विशति चित्तमपत्रपं मे त्वय्यच्युता विशति चित्तमपत्रपं मे श्रुत्वा गुणान् भुवन सुन्दर शृण्वतान्ते श्रुत्वा हे द्वारिकाधीश तमने जोया नथी तमारा गुणोनु તમારી સુંદરતાનું શ્રવણ કરેલું છે. શ્રુત્વા ગુણાન હે ભુવન સુંદર સંબોધન કર્યું, હે ત્રિભુવન સુંદર તમારા ગુણોનું શ્રવણ કરેલું છે. તમારા ગુણોના શ્રવણ કરતા હું તમારામાં બંધાઈ છું, મને તમારા પ્રત્યે પ્રેમ થયો છે, મારું મન તમારામાં લાગેલું છે, મારે તમારી સાથે લગ્ન કરવા છે. તમે વિચારશો કે મારું લગ્ન તો શિશુપાલ સાથે વેવિશાળ નક્કી થયું છે, તો હું તમારી સાથે શું કામ એને વરું? પણ મારું મન કૃષ્ણ તમારામાં લાગેલું છે. સ્ત્રી જેને મન આપી દે એ એની હોય. ગોપીઓએ પોતાનું મન શ્રી કૃષ્ણને આપેલું છે, રાધાએ પોતાનું મન શ્રી કૃષ્ણને આપેલું છે, અહીંયા રુક્મિણી અંબાએ પોતાનું મન શ્રી કૃષ્ણને સોંપેલું છે. મન કોની પાસે હોય? જેને આપણે પ્રેમ કરતા હોઈએ, જે આપણને આપણા પ્રાણથી પણ વધારે પ્યારું હોય, મન આપણું ત્યાં હોય. હે ત્રિભુવન સુંદર, મેં તમારા ગુણોનું શ્રવણ કરેલું છે, મને મારો ભાઈ રુક્મિયો એ પરાણે મારું લગ્ન શિશુપાલ સાથે પરણાવવા ઈચ્છે છે, કરાવવા ઈચ્છે છે. મને શિશુપાલને પરણવાની ઈચ્છા નથી. અમારા ખાનદાનમાં એવો નિયમ છે કે લગ્ન કરનારી કન્યા એ પોતાની કુળદેવીને મંદિરે દર્શન કરવા જાય. આવતીકાલે મારા લગ્ન થશે શિશુપાલ સાથે, તો હું મારા ખાનદાનના નિયમ પ્રમાણે અમારા કુળદેવીને વંદન કરવા ત્યાં મંદિરે જઈશ. ત્યાંથી તમે મારું હરણ કરજો, આખી યોજના બતાવી ત્યાં આપ આવજો, ત્યાંથી આપણે બંને ભાગી જઈશું. આપણે બંને ભાગી જઈશું, તમે મને પરણશો, હું તમને પરણવા ઈચ્છું છું. પણ તો તમને વિચાર થશે કે દીકરી પરણીને જાય તો મા બાપ દાઈજો આપે, તો જો ભાગીને લગ્ન કરું તો દાઈજામાં તો કાંઈ નહીં મળે, આ તો ખોટનો ધંધો છે, ખોટનો ધંધો કોણ કરે? તો હું તમને કહું, હે દીનાનાથ, હે દ્વારિકાનાથ, દાઈજામાં હું આપું છું, મેં પણ મારી સંપત્તિ જે ભેગી કરેલી છે ને એ દાઈજામાં આપું છું. કઈ? મેં વાવ કુવા તળાવ ખોદાવ્યા છે, મેં અનેક મંદિરો બંધાવ્યા છે, પુણ્યના જે કાર્યો કરેલા હતા એ યાદ અપાવે છે રુક્મિણીજી. જાણે આ જીવ પોતે કરેલા પુણ્યોને યાદ અપાવે છે ભગવાનને અને કહે છે, મેં આટલા પુણ્ય કરેલા છે એ તમને સોંપું છું, તમે મારું હરણ કરીને લઈ જાઓ. સાત શ્લોકનો પત્ર લઈ અને સુદેવ નામના ભૂદેવ એટલે કે બ્રાહ્મણ એ આવે છે દ્વારિકા. આ બાજુ દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ સોનાના હિંડોળા ઉપર હિંચકતા હતા, પગના ઠેલો મારે છે, હિંચકો આગળ જાય પાછળ આવે, વળી આગળ જાય વળી પાછળ આવે,
ત્યાં સામેથી આવતા આ બ્રાહ્મણને જોયા, બ્રાહ્મણને જોઈ અને વંદન કર્યા. બ્રાહ્મણે દ્વારિકાધીશને વંદન કર્યા અને કહ્યું, વિદર્ભ દેશની રાજકુમારી રુક્મિણીએ તમને પત્ર મોકલ્યો છે. વિશ્વનો આ સર્વપ્રથમ લવ લેટર છે, પ્રેમ પત્ર. આજ પણ દ્વારિકામાં સાયન આરતી થઈ જાય ભગવાનની, પછી આ સાત શ્લોકનો પત્ર સંભળાવવામાં આવે છે. આજ પણ ત્યાંના બ્રાહ્મણો સંભળાવે છે દ્વારિકાધીશને. સાત શ્લોકમાં પત્ર લખ્યો, સુદેવ નામના બ્રાહ્મણે દ્વારિકાધીશને આપ્યો. દ્વારિકાધીશે પાછો સુદેવને આપ્યો અને કહ્યું, હે સુદેવ ભૂદેવ, આપ જ શ્રવણ કરાવો. સુદેવ ભૂદેવને સોનાના હિંડોળા ઉપર બેઠાડે છે, પોતે નીચે બેઠે છે દ્વારિકાધીશ. અને સુદેવ ભૂદેવ એ રુક્મિણીજી દ્વારા લખેલો સાત શ્લોકનો પત્ર વાંચી સંભળાવે છે. વાંચી અને તરત શ્રી કૃષ્ણ તૈયાર થાય છે, રથને તૈયાર કરે છે. સૌથી પહેલા વેલા સુદેવ નામના ભૂદેવને ચડાવે છે રથમાં, પછી પોતે બિરાજે છે. રથને એક જ રાત્રિમાં વિદર્ભ દેશમાં લાવે છે. એક જ રાત્રિમાં દ્વારિકાથી વિદર્ભ દેશ પહોંચે છે દ્વારિકાધીશ સુદેવ ભૂદેવ સાથે. સુદેવ ભૂદેવ દ્વારિકાધીશને લઈને આવે છે. સુદેવ ભૂદેવ ત્યાંથી અલગ પડે છે, આવે છે રાજકુમારીના મહેલમાં. આવી અને કહે છે, આવી ગયા છે, તૈયાર રહેજો. રુક્મિણીએ જીએ કહ્યું, તૈયાર જ છીએ, ખબર જ છે, આવવાના જ છે. આ બાજુ બીજો દિવસ થયો, સવાર થઈ. શિશુપાલ, જરાસંત, દંતવક્ત્ર આદિ રાજાઓ બધા આવે છે શિશુપાલની જાન લઈને. શિશુપાલના હાથમાં મોતીનું, મોતી ભરેલું નાળિયેર હતું. તે બધા જનૈયા આવે છે ને, ગીત ગાતા ગાતા શિશુપાલને જોમ ચડે ને. એટલે ક્યું ગીત ગાય છે? જાનનું, શિશુપાલની જાનનું ગીત ગાવાનું છે. કે વીરો મારો જગમગ જગમગ થાય, વીરો મારો જગમગ જગમગ થાય. શિશુપાલની જાનમાં બધા ગીત ગાય છે, શિશુપાલને જોમ ચડે ને. એટલે ભાઈ પરણવા જાય છે, ત્યાં કોકે આવીને કીધું કે દ્વારિકાથી દ્વારિકાધીશ આવ્યા છે. શિશુપાલના હાથમાં જે મોતીનું નાળિયેર હતું, વાઇબ્રેશન પકડ્યું. ઓલા બાજુમાં જરાસંધ, દંતવક્ત્ર આદિ બધા રાજાઓ હતા. અહીંયા શું થયું? વાઈબાઈ આવી, માતાજી આવ્યા. તો કે ના ના, શું થયું? તો કે આવ્યા. કોણ? અલા બોલ. અરે જીભ ઉપડતી નથી, શું બોલવું? દ્વારિકાથી દ્વારિકાધીશ આવ્યા છે. અને બધા ગભરાયા, બાપરે આને નાનપણથી ચોરીની ટેવ છે. ગયું પૂરું, કાંઈક થવાનું છે, નવા જૂની બનવાની છે. આ પહેલાના ગીત હતા, અને શિશુપાલમાં તો પછી આવા જ ગીત ગાવા પડે ને. શિશુપાલ હમણાં વ્યાખ્યા તો કરી દીધી હતી, એના ગીત આવા જોઈએ. આ બાજુ દ્વારિકાનાથ આવ્યા છે એ જ્યારે ભીષ્મક રાજાએ જાણ્યું. ભીષ્મક રાજાએ દ્વારિકાધીશનું યથાયોગ્ય સ્વાગત કર્યું. રાજાધિરાજ છે ને, એનું તો એવી રીતે સ્વાગત હોય. ભીષ્મક રાજાએ સ્વાગત કર્યું. રુક્મિણીને, દંતવક્ત્ર, શિશુપાલ, પેલો જરાસંધ એ બધાએ કહ્યું કે અમે કાંઈ, તું ત્યારે મુંજામાં, ખાલી તારા લગ્નના લાડવા ખાવા નથી આવ્યા. જરૂર પડશે ને ત્યારે બાંધશું, લડશું, યુદ્ધ પણ કરશું. અને થોડીક ટાઢક વળી બધા આવે છે આ બાજુ લગ્ન મંડપમાં. જાન આવી ત્યાં પોતાના કુળના નિયમ પ્રમાણે
રુકમિણી અંબા જગદંબાનું દર્શન કરવા આવે છે મંદિરે. સૈનિકો ચોકી પહેરો કડક છે, માં જગદંબાનું દર્શન કરવા આવે છે. રુકમિણીજી ધીમે ધીમે આવે છે, સાથે સહેલીઓ છે. જગદંબાના દર્શન કરે છે, ઉપરથી ફૂલ પડ્યું, જાણે સંકેત આપે છે તમારું કાર્ય સિદ્ધ થાવ. આશીર્વાદ લઈ અને માં રુકમિણી અંબા જ્યાં બહાર આવે છે ત્યાં ચાર ઘોડા જોડેલા રથ સોનાનો લઈ અને દ્વારિકાધીશ એકદમ વાયુ વેગે આવે છે. મંદિર પાસે રથ ઉભો રાખે છે. રુકમિણીજી હાથ લંબાવે છે, દ્વારિકાધીશ હાથને ખેંચે છે, પકડી બાજુમાં બિરાજે છે, રથ મારી મૂકે છે. પેલા સૈનિકો બધા પકડવાની તૈયારી કરવા જાય છે, કોઈ પકડી શકતા નથી. અડધા જઈ અને ત્યાં ગયા મંડપમાં દ્વારિકાધીશ રુકમિણીજીનું હરણ કરીને લઈ ગયા. શિશુપાલે વાત સાંભળીને ભરેલા મોતીના નાળિયેરનો કર્યો ઘા. હું કહેતો તો આને નાનપણથી ચોરીની ટેવ છે, આ આવશે, કંઈક થશે, કંઈક નવા જૂની થવાની જ છે. લ્યો હવે શું કરવું આ નાળિયેરનું? કહ્યું રાખ, આનો ટોપરા પકડીને ખવા થશે. અને જો ટોપરા પાક ન ખાવો હોય તો છોતલા છોડી અને માથે ફોડ. હવે તારા નામમાં જ વાંધો છે, ખોટ છે, તે આમ જ થઈ ને. આ બાજુ રુકમૈયો અને સૌ જરાસંધ દંતવક્ત્ર એ બધા દ્વારિકાધીશની પાછળ ગયા. રુકમૈયો પ્રતિજ્ઞા કરે છે કે જો હું મારી બહેન રુકમિણીને લઈને ન આવ્યો તો આ નગરમાં પ્રવેશ નહીં કરું. આ બાજુ બધા અસુરો દૈત્યો એ બધા ભગવાનની પાછળ થાય છે. આ બાજુ દ્વારિકામાં કોકે કીધું કે શ્રી કૃષ્ણ સુદેવ નામના ભૂદેવ આવ્યા હતા વિદર્ભ દેશથી અને એને લઈ એક પત્ર વાંચતા હતા બંને અને જતા રહ્યા છે. દાઉદાદાને કોકે કહ્યું. દાઉદાદાને થયું, કનૈયો મને પૂછ્યા વગર કંઈ કરે નહીં, મારા લગ્ન થઈ ગયા છે, હવે એનો વારો છે. આ કંઈક છે તે સાથે સૈન્ય લઈ અને દાઉદાદા એની પછવાડે હતા. આ બાજુ રુકમૈયો છે, દંતવક્ત્ર છે, જરાસંધ છે, એ બધા પાછળ આવે છે. વચ્ચે રસ્તામાં દાઉદાદા મળે છે, એનું સૈન્ય છે. સામ સામે યુદ્ધ થાય છે. આ બધા રાજાઓ હારે છે, સૈનિકોને મારે છે, હારેલા રાજાઓ પાછા જાય છે. રુકમૈયો અને શ્રી કૃષ્ણનું ત્યાં યુદ્ધ થાય છે. જ્યાં રુકમૈયાને દ્વારિકાધીશ મારવા જાય ખડગ કાઢીને, ત્યાં દાઉદાદા આવી અને હાથ રોકે છે. કનૈયા ઊભો રહે, શું થયું? તો કહ્યું આને ન મરાય. કેમ? કહ્યું સાળો થાય એટલે પાછું મ્યાન કરી દીધું ખડગ. તો બરાબર. રુકમિણીજીએ બેઠા બેઠા ઉધરસ ભગવાનના લગ્નમાં આવી છે મેં કીધું. રુકમિણીજીએ બેઠા બેઠા આ બધું જોયું. જેઠ શાંત સ્વભાવના છે, ઈ થોડાક ઉગ્ર સ્વભાવના છે. ઈ હવે નામ નો લેવાય ને. તે રુકમૈયાને વિરૂપ કરી અને કૃષ્ણ ભગવાને છોડી મૂક્યો. પ્રતિજ્ઞા અનુસાર રુકમૈયો પાછો વિદર્ભ દેશ ન ગયો. એણે ભોજકટ નામનું પોતાનું જ નગર વસાવ્યું. વિરૂપ કર્યો હતો, અડધી દાઢી મૂછ, અડધા વાળ મૂંડી નાખ્યા હતા, એવો વિરૂપ કરીને મોકલ્યો. આ બાજુ શ્રી કૃષ્ણ રુકમિણી અંબાને લઈ અને આવે છે. માધવપુરમાં, માધવપુર, માધવપુર ઘેડ, ત્યાં શ્રી કૃષ્ણનું અને રુકમિણીજીનું લગ્ન થયું છે. એ જગ્યા છે. સૌને નિમંત્રણ મોકલવામાં આવે છે. દ્વારિકાનાથ શ્રી કૃષ્ણના રુકમિણી સાથે લગ્ન છે. તે સૌએ સૌ આવ્યા છે, પણ માં યશોદા નથી આવી.
એ વાતની જાણ જ્યારે શ્રી કૃષ્ણને થઈ, નંદ બાબા અને યશોદા એમ કહે છે કે મારો લાલો ગયો તો ત્યારે કહીને ગયો તો કે હું જરૂર આવીશ, આજે પરણે છે પણ મારે મારા દીકરાના લગ્નમાં નથી આવ્યો, આજ દિવસ સુધી નથી આવ્યો. આ વાતની જ્યારે જાણ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ત્યાં નંદાલયમાં સ્વયં પ્રગટે છે. ત્યાં આવી માની ગોદમાં બેસે છે અને કહે છે, માં તમારો ગગો પૈણે છે, હાલો જન્મ. તે માં યશોદા અને નંદ બાબા એમને લઈ અને શ્રી કૃષ્ણ આવે છે માધવપુરમાં. માધવપુરમાં શ્રી કૃષ્ણનું રુક્મિણીજી સાથે વિધિવત લગ્ન થાય છે. સ્થાપન કરવામાં આવ્યું, અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો, સાત ફેરા ફરવામાં આવ્યા. વિધિવત શ્રી કૃષ્ણનું અને રુક્મિણીજીનું લગ્ન થયું. રુક્મિણીજીએ શ્રી કૃષ્ણના ગળામાં જયમાળા પહેરાવી, શ્રી કૃષ્ણે રુક્મિણીજીના ગળામાં જયમાળા પહેરાવી, સૌએ જય જયકાર કર્યો. શ્રી રુક્મિણી અંબા કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. આપણી કથામાં વિધિવત લગ્ન થયું છે, તમને ગમ્યું નથી, જય જયકારનો અવાજ કેમ નથી આવતો? શ્રી દ્વારિકાધીશ કી જય. વિધિવત રીતે જગતના માતા પિતા શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ અને રુક્મિણી અંબા ભરણીયા સૌ લગ્ન કરી ભગવાનના અને માં અંબાના વિદાય થયા. દ્વારિકાધીશનું અને રુક્મિણીજીનું સુંદર રીતે ગૃહસ્થાશ્રમ ચાલે છે. ગઈકાલ તુલસી વિવાહ હતો ને, એકાદશી હતી ને, તુલસી વિવાહ શું કરીએ. તુલસીજીને શાલિગ્રામ સાથે પરણાવીએ. આપણે ઘરે સાંજના સમયે શેરડીનો સાંઠો લાવીએ, આવું બધું કરીએ છીએ ને. જોકે હવે બહુ ઓછું થઈ ગયું છે. ગઈકાલ તુલસી વિવાહ, આજે આપણી કથામાં રુક્મિણી વિવાહ. વિધિવત રીતે શ્રી કૃષ્ણનું અને રુક્મિણીજીનું લગ્ન થયું. સુંદર રીતે ગૃહસ્થાશ્રમ ચાલે છે. આગળની કથા આવતીકાલે છેલ્લા સત્રમાં સવારે 9:30 થી 12:30 અથવા તો 1 વાગી જશે કદાચ. આગળની કથા ત્યારે જોઈશું, આવતીકાલે જોઈશું. આજની કથાને અહીંયા વિરામ આપીએ. ભગવાનના અને માતાજીના લગ્ન થયા છે. 2-5 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. કાલે કથાનો છેલ્લો દિવસ છે. કાલે આપણી કથા એ વિરામ પામશે, સવારના સત્રમાં વિરામ પામશે. માટે સૌ ભાવિક ભક્તો સમયસર ઉપસ્થિત થઈ જજો. હું સમયસર આવી જ જઈશ, આવી જ જઈશ, જ કહું છું. એટલે 9:30 હું આવી જ જઈશ. સૌ સમયસર આવી જજો. આજની કથાને અહીંયા વિરામ આપીએ. 2-5 મિનિટ હરિનામ સંકીર્તન. હરિ ભજન બિના સુખ શાંતિ નહીં. Oh,
શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 રાધે પિતા
Krishna
वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतव तापत्रय विनाशाय कृष्णाय वयं नमः वासनाद् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितोऽज्ञानमय यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातरजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि या कुन्देन्दुतुषारहारतवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ता
સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુસાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ દેવસ્ય સેવા એકો દેવો દેવકી પુત્ર દેવ એકો મંત્રો તસ્ય નામાનિ યાનિ પરમાપ્યેકમ તસ્ય દેવસ્ય સે
જોશી પરિવારના કુળ દેવતા શ્રી ચાંપલમલ દાદા, સતી માતા, સુરધન દાદા, કુળદેવી શ્રી ઉમિયા માતાજી, કરદેવી શ્રી બહુચરા માતાજીના શ્રી ચરણોમાં આપણા સૌના સાષ્ટાંગ પ્રણામ. ભગવદ્ કથાનું શ્રવણ કરી રહેલા આપ સૌ રસિકજનોને, ભગવદ્જનોને મારા જય શ્રી કૃષ્ણ. આવો કથાના અષ્ટમ દિવસે, આઠમા દિવસે કથાનો આરંભ કરીએ. કથાનો અંતિમ દિવસ આજે. આપણે ગઈકાલે જોયું શ્રી કૃષ્ણ પરમાત્મા અને રુક્મિણી અંબાના લગ્ન થયા માધવપુરમાં. રુક્મિણીજી એ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે. લક્ષ્મી એ નારાયણને જ વરે. લક્ષ્મી એ નિંદનીય નથી, વંદનીય છે. લક્ષ્મી એની નિંદા ન કરવી જોઈએ, એને વંદન કરવું જોઈએ. તો પછી તમને એમ થશે કે અત્યાર સુધી સાત દિવસ સુધી લક્ષ્મીની તો નિંદા કરી. નિંદા લક્ષ્મીની નથી કરી, લક્ષ્મીમાં રહેલી આસક્તિની કરેલી છે. મારીને તમારી લક્ષ્મીમાં રહેલી જે આસક્તિ છે એ નિંદનીય છે. લક્ષ્મી એ તો મા સ્વરૂપા છે, એને તો વંદન જ કરાય. પૈસા કમાવવા પાછળ માણસ એટલો બધો માણસાઈને ભૂલી ચૂક્યો છે. પોતાના પેટના રોટલા રડવા માટે કોકનું થાય તેટલું ખરાબ કરવા તૈયાર થઈ ગયો છે. લક્ષ્મી નિંદનીય નથી, એ વંદનીય છે. લક્ષ્મી આપણી માં છે. લક્ષ્મીને જે માં નથી માનતો એ અસુર છે. શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના ભક્તો બતાવ્યા છે. એમાં એક પ્રકાર એવો છે કે લક્ષ્મીને માં ગણે છે. બીજો વર્ગ એવો છે કે લક્ષ્મીને દીકરી ગણે છે. અને ત્રીજો વર્ગ એવો છે કે લક્ષ્મીને ઉપભોગનું સાધન ગણે છે, એનો માલિક પોતાને ગણે છે. લક્ષ્મીને જે પોતાની દીકરી ગણે છે આ પ્રકારનો વર્ગ એ કેવો છે? જે બાપને ત્યાં દીકરી હોય ને એને ખબર પડે, દીકરી એ નાની હોય બહુ લાડ કરે, મોટી થાય ભણાવે ગણાવે એ પિતા એની દીકરીને, પછી લગ્ન લાયક થાય એટલે એને સાસરે વળાવે, કોઈ યોગ્ય સુપાત્ર વરને સોંપે. આ પ્રકારનો જે વર્ગ છે કે જે લક્ષ્મીને દીકરી તરીકે જુએ છે, એવો વર્ગ એક સમયે હજાર પતિ હોય, પછી થોડો સમય જાય લખપતિ બને, વળી થોડો સમય જાય કરોડપતિ બને. જેમ જેમ લક્ષ્મી વધવા માંડે એમ એમ ત્યાં પેલા બાપને પોતાની દીકરીને
પરણાવવાની ચિંતા છે, શેની કોઈ યોગ્ય લાયક પતિને સોંપવાની, વરને સોંપવાની. અહીંયા જે વર્ગ લક્ષ્મીને પોતાની દીકરી તરીકે જુએ છે, માને છે, એની લક્ષ્મી જેમ જેમ વધે એમ એને ચિંતા થવા માંડે, શેની? સરકાર લઈ જશે, વધારે ટેક્સ ભરવો પડશે એની? નહીં. આને કોઈ યોગ્ય સત્કાર્યમાં વાપરવું એની ચિંતા થાય, એને ટેક્સ ભરવાની ચિંતા ન હોય. કોઈ યોગ્ય સત્કાર્યમાં, ધર્મના કાર્યમાં, એમાં એ પોતાની લક્ષ્મીનો ઉપયોગ કરવો. વાસ્તવમાં કોઈ યોગ્ય સત્કાર્યમાં, ધર્મના કાર્યમાં પોતાની લક્ષ્મીને વાપરવી, ખર્ચવી, એ હકીકતમાં લક્ષ્મીનું નારાયણ સાથે સાથેનું વરણ છે. એ લક્ષ્મી નારાયણના લગ્ન છે. બીજો વર્ગ એવો છે જે લક્ષ્મીને મા તરીકે જુએ છે, એ પોતે પણ વાપરી શકતો નથી, બીજાને પણ એનો ઉપયોગ કામમાં આવતો નથી. ત્રીજો વર્ગ એવો છે જે લક્ષ્મીને, લક્ષ્મીનો માલિક પોતાને સમજે છે. એ રોડપતિ હોય તો કરોડપતિ તો બને, પણ ભાગ્યની એવી થપાટ લાગે કે એ કરોડપતિ પાછો રોડપતિ થઈ જાય.